જેમાં બાળા ઉપર દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે હવે તો શાળામાં પણ બાળાઓ સલામત ન હોય એવું લાગી રહ્યું છે એકાદ મહિના અગાઉ દાહોદની તોયણી પ્રાથમિક શાળામાં બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ શાળાના આચાર્ય જ માસુમની હત્યા કરી હતી ત્યારે પાટણના હારીજમાં પણ શાળાના આચાર્ય એક બે નહીં અનેક બાળકીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાળા ગામની પ્રાથમિક શાળામાં આચર્ય તરીકે સાબરકાંઠા જિલ્લાનો પ્રવિણ ભલાભાઈ પટેલ ફરજ બજાવે છે જે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓની છેડતી કરતો હોવાના આક્ષેપ સાથે બાળકીઓએ વાલીઓને સાથે રાખીને હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હારીજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ શાળાનો આચાર્ય પ્રવિણ પટેલ અવારનવાર બાળકીઓના શરીરે જેમ તેમ હાથ લગાવતો હતો અને આ વાતની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપતો હતો જેને લઈને બાળકીઓ ડરી જતી હતી અને કોઈને વાત કરતી નહોતી શું કે આ દરમિયાન એક બાળકી ખૂબ જ ડરી ગઈ હતી અને બીમાર પડી ગઈ હતી જે શાળાએ ન જતા તેના વાલીએ તેને પૂછતા તેણે સઘળી હકીકત પોતાના પિતા આગળ વર્ણવી હતી બાળકીએ પોતાના પિતા આગળ શાળાએ ન જવાનું કારણ જણાવતા કહ્યું હતું કે પપ્પા સાહેબ મારી સાથે ગંદી હરકતો કરે છે જે શરીરે ગમે ત્યાં જ્યાં ફાવે ત્યાં હાથ ડાળે છે અને કોઈને કહીશ તો મારી નાખવાની અને નાપાસ કરવાની ધમકી આપે છે પોતાની દીકરીની વાત સાંભળીને પિતાએ પોતાના મોહલ્લાની અન્ય બાળકીઓના પિતા સાથે વાત કરી હતી અને અન્ય અન્ય બાળકીને પૂછ્યું તો બાળકીઓએ પણ પણ શાળાનો આચાર્ય ગંદી કરતો હોવાનું જણાવ્યું હતું એક બે નહીં સાથે આ શાળાના આચાર્ય પ્રવીણ પટેલે ગંદી હરકતો કરી હોવાની વાલીઓને શાણ થતા વાલીઓ ભેગા મળીને પોતાની દીકરીઓ સાથે શાળાએ પહોંચ્યા હતા જ્યાં પણ દીકરીઓએ આચાર્ય ખરાબ વર્તન કરતો હોવાનું જણાવ્યું હતું આ દરમિયાન આચાર્ય પોતાનો લૂલો બચાવ કરતો હતો આ દરમિયાન રોષે ભરાયેલા એક વાલીએ આચાર્યને લાફો માર્યો હતો આ બાદ વાલીઓએ આચાર્ય સામે હારીજ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે